નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારા બધા જ દર્શક મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો હાલમાં તાવના વા છે જે તાવનું વાતાવરણ છે અને લગભગ બીમારી છે ફરી પાછી આ સમયગાળો એવો છે ખાસ કરીને કફ અને શરદી ઉધરસના કેસો વધે એટલે સાથે તાવની બીમારી પણ થાય હવે મિત્રો જ્યારે તાવ આવે શરીરનું તાપમાન ટેમ્પરેચર છે એકાએક વધી જાય અને પ શરીરમાં કળતર થાય હાથ પગ કળવા લાગે આખું શરીર આખું શરીર છે તૂટતું હોય એવું લાગે એક પ્રકારનો એ રીતનો થાક લાગે જેનાથી આખી માનસિક તમારી જે પરિસ્થિતિ હોય છે એ ડાઉન થાય છે અને એમાં પણ ખાસ કરીને ઘણી વખત રાત્રે ઠંડી લાગે જોરદાર ઠંડી આવે જેને ટાઢિયો તાવ આપણે કહીએ છીએ હવે મિત્રો છેલ્લા બે વર્ષથી જે તાવ આવી રહ્યા છે ખૂબ જ ભયાનક અને ગંભીર હોય છે ડૉક્ટરની ટ્રીટમેન્ટ સિવાય તાવ છે ઉતરવાનું નામ નથી લેતા એવામાં ઘરગથ્થુ એક પ્રયોગ તમને બતાવું છું જેનાથી જો ટાઢીઓ તાવ છે તો ઠંડી છે એ અમુક મિનિટોમાં જ દૂર થઈ જશે અને ટાઢ તમને ઉતરી જશે એ સિવાય જે તાવ હોય છે એનું ટેમ્પરેચર એકદમ ઓછું થઈ જશે મતલબ કે શરીર ગરમ થઈ ગયું હોય તો આ ટેમ્પરેચર ઘટી જાય એવો ઘરગથ્થુ પ્રયોગ તમે ડૉક્ટર પાસે પહોંચો પણ એ પહેલાં તમે ઘરે આ પ્રયોગ કરી શકો છો જેનાથી તાવ છે એને કંટ્રોલ કરી શકાય છે અને તાવ થોડો પાસો પડે એટલે તમે ડૉક્ટર પાસે પણ જઈ શકો છો અને વ્યવસ્થિત એની ટ્રીટમેન્ટ અને નિદાન કરાવી અને દવા લઈ શકો છો પણ ડૉક્ટર પાસે પહોંચો એ પહેલાં ઘરે તમે જે દેશી ઉપચાર કરો જેનાથી તાવમાં તમને થોડી રાહત થઈ જાય અને તાવ છે એ થોડો પાસો પડે એની માટેનો જે દેશી પ્રયોગ છે એના માટે હવે ખાસ જો ટાઢિયો તાવ હોય અને તાવમાં એકદમ ઠંડી આવી હોય તમને એકદમ ટાઢ ટાઢ લાગતી હોય બે કે ચાર ગોદડા ઓઢવાની જરૂર પડે એવું લાગતું હોય તો આ ઠંડીને દૂર કરવા માટેનો એક દેશી પ્રયોગ છે જેની અંદર તમારે અડધો ગ્લાસ અથવા એક કપ જેટલું પાણી લેવાનું છે આ પાણીની અંદર અડધી ચમચી પત્તી એટલે કે આપણે જે ચા પીએ છીએ એની જે ભૂકી હોય છે અડધી ચમચી જેટલી ચા નાખવાની છે સહેજ આદુ નાખવાનું છે આદુનો નાનકડો એવો એક ઇંચ કા અડધા ઇંચ જેટલો ટુકડો આદુનો છે એ શીણી અને કટકા કરીને નાખવાનો છે અને આ છે એને બરાબર ગરમ કરવાનું છે એટલે કે ઉકાળો બનાવવાનો છે જેને દેશી ભાષામાં કાવો તરીકે પણ ઓળખીએ છીએ અમે આ ચાનો બનાવેલો કાવો છે એમાં સહેજ આદુ નાખેલો હોય છે એટલે તાવને દૂર કરવા માટે અને ખાસ કરીને જે ઠંડી આવી હોય શરીરમાં જે ટાઢ આવી હોય આ ટાઢને દૂર કરવા માટે આ અક્ષીર છે એટલે જ્યારે ખાસ કરીને રાત્રિના સમયે ટાઈટ છે એ વધારે આવતી હોય છે અને એવા સમયે ડૉક્ટર પાસે પહોંચવું પણ ઘણી વખત મુશ્કેલ લાગે અથવા રાત્રે એમ થાય કે સવાર પડે ત્યારે ડૉક્ટર પાસે જઈશું પણ રાત્રે આ ઠંડીને દૂર કરવા માટે આ રીતે તમે બરાબરનો કાવો છે એ ઉકાળો અડધી ચમચી ચા અને સેઝ આદુ નાખેલો બરાબર ઉકળી જાય એટલે એને છે એ થોડો ઠંડો પડે એટલે એને ધીમે ધીમે પી લ્યો એક કપ અથવા એક કપમાં પણ ઓછો એટલો જ પીવાનો છે આ કાવો તમે પીશો એટલે અમુક મિનિટોમાં જ તમને જે ઠંડી આવી હશે જે ટાઢિયા તાવની જે ટાઢ આવે છે એક પ્રકારની આ ટાઢ છે એ અમુક મિનિટોમાં જ દૂર થવા લાગશે અને તમને તાવમાં પણ ઘણી બધી રાહત મળી જશે અને એ સિવાયનો બીજો પણ એક ઘરગથ્થુ પ્રયોગ છે અને ખાસ જો ટાઢ ન હોય અને સામાન્યતા હોય તો એમાં પણ તમે એક કપ જેટલા પાણીમાં અડધી ચમચી હળદર અને ત્રણ દાણા કાળા મરીના અને એક કે બે લવિંગ નાખો અને શેઝ દેશી ગોળ નાખો એક નાનકડો ટુકડો સોપારી જેટલો દેશી ગોળ નાખી અને આનો ઉકાળો બનાવી અને એને પણ તમે પીવો તો તાવમાં રાહત મળે છે પણ આ જે ટાઢિયા તાવ માટેની જે છે કાવો ચાનો કાવો એ ખૂબ અક્ષીર છે અને એના લીધે તાવ પાછો પડી જાય છે અને ટાઢ પણ દૂર થઈ જાય છે અને ખાસ તાવ આવે એટલે થોડો પાસો પડી જાય પછી ડૉક્ટર પાસે તમારે જઈ અને દવા લઈ લેવી કારણ કે છેલ્લા બે વર્ષથી જે તાવ આવે છે એ ખૂબ જ ભયંકર હોય છે દવા લેવામાં પણ જે જ મોડું થાય તો તાવ છે આખા શરીર ઉપર હેવી થઈ જાય છે એટલે આ રીતે તાવ છે એમાં વ્યવસ્થિત ઉપચાર કરવો જોઈએ તો મિત્રો આ તો આજનો વિડિયો અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર તથા હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી